ताकि जैन कह जो जे मंदिर मां भगवान ने शिवा अगरबत्ती करे से पूजा करे से महिमा करे से एनी जोड़े एक पेपरा नो झाड़ से पीपड़ा नो ये पीपड़ा ना झाड़ ऊपर जेटलो पान छे एटला पान जेटला युग वीती जाए तार कदा दर्शन आपवानी इच्छा थाय तो थाय वच्चे तो आयो हो थाय तो थाय नाय थाय नारद ने रोण ऊंचा थी के शू बोलो सो ताके हा नारद के बे बोनबोन नहीं बैठा ने के ना बोनबोन बोलो बीजा समाचार के बस बीजा कोई समाचार नहीं कनाना आशे को विष्णु जानता था है तो तन की जाड़े मन की जाड़े जाड़े चित की चोरी यानी आगे शू छुपावा ये तो बधे जाने नारद अवरे रे बोलिया के एक पेलो आटलू बोलिया तो हदी विष्णु भगवान उभा थी लक्ष्मी जी आयो के शू छे कि पेलो आटो लाओ के तैन दड़ा ही गयो नहीं के सर आटो लाओ के भगवान तो आटो ले लोट मिली के नारद के विष्णु अरे शू विष्णु के से विष्णु भगवान जता जता बोलिया वायना नाकाम थी नारद आछी निकली जो वायना नाकाम थी आछी निकली केवू से अरे नारद के वायना नाकाम थी भगवान बम बम पी दिए सतसंग मदन गोठे जीवल सतसंग मदन गोठे जीवल सतसंग मदन गोठे जीवल सतसंग मदन गोठे કોઠે એટલે શરીર પાણીમય જેનું દલ ગોઠે
જોઈએ પછી આ શરીરે ના આવે, કોઠે ના આવે. આ પેલા 31 કરોડ દેવતા કોઠે આવે. કઈ આવે? મેલડી, મોહણી, શીખો, આ બધા કોઠે આવે. આવ્યો પછી કોઠે ના આવે. કોઠે ના આવે એટલે માનવ અને માનવીમાં ફેર છે. માનવી એટલે ફેરે ફેરે માનવિક નવી કરે, એનું નામ માનવી. ફેરે ફેરે નામ માં બદલો. અન માનવ એટલે આ જે લાસ્ટ એન્ડ ફાઇનલ માં હવે માના ઉદરમાં આવવું નથી. આ માનવ. અને માનવ સાચો જો બની જાય તો એને તરત પ્રભુ ઓળખાય. હવે ધન રાજ્ય પછી કોઠે ના આવે એટલે આવા શરીરે ના આવે. એ પછી આ પંચભૂત નું શરીર માગે ના. જો સત્સંગમાં દલ ગોઠે તો ધન રાજ્ય. હવે વિષ્ણુ લે નાથા, નારદ વિચારમાં પડી જ્યા. વિષ્ણુ જતા જતા બોલ્યા, નારદ ભયના નાકામથી આથી નીકળી. નારદ ફરતા 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 પાછા મૃત્યુ લોકમાં આવ્યા. પેલા મંદિરે આવીને ઉભા રહ્યા. આરતી પ્રસાદ નો ટાઈમ હતો. આરતી થતી હતી, આખું ગામ ભેગું થયેલું. મોટો મોટો નગારા ધડીમ ધપક વાગે અવાજા. આખું ગામ મોત કિલોલ કરે. કાર્યક્રમ પત્યા પછી, આરતી પ્રસાદ નો ટાઈમ પત્યા પછી ગામ આખું જતું રહ્યું. નારદ મંદિર ના પૂજારી ને મળ્યા. આવો નારદ મુનિ. નારદ મુનિ ને આવકાર વાલી સરસ ગાદલા પોથરી બિછાઈ બેહાડ્યા. નારદ બેઠા એટલે મંદિર ના પૂજારી એ પૂછ્યું, ભગવાન ને કહ્યું તું? નારદ ધીમા અવાજે બોલ્યા, હા કહ્યું તું. દારૂ કોમ ના થાય એનો સૂર પણ બદલાઈ જાય. હા કહ્યું તું કે શું જવાબ આપ્યો? કે ભગવાન એવું કહેતા હતા કે આ બાજુમાં ઉગેલો પેપરો જે છે, પેપરા ઉપર જેટલો કોણ છે, એ કોણ જેટલા યુગ વીતી જાય તાર કદાચ ઈચ્છા થાય તો થાય. ધન રાજ્ય હવે શું જવાબ પૂજારી આવે? પૂજારી શું જવાબ આપે છે? કે કશો વાંધો નહીં નારદ, એમાં બહુ વિચારવા જેવું નહીં. કે કેમ? કે હું કઈ ભૂખે મરી ગયા. મંદિરના પૂજારી શું કહેશે? કશો વાંધો નહીં, હું ભૂખે મરતો, મારે મંદિરમાં આવે છે એટલે અહીં ખાઉં છું. અહીં અઢળક આવે છે એટલે ખાઈને મારું જીવન ગુજાર. કે એમને જાર ઈચ્છા થાય તો કશો વાંધો નહીં. ભલે બીજું કશું બોલો તો. કે ભગવાન એવું કહેતા હતા કે હોય ના નાકામ થી હાથી નીકળી જો. એ તો કે એમને ભોંગ ભોંગ પીધી હશે, બે ભોંગ માં બોલતા હશે. હોય ના નાકામ થી ક્યારે હાથી નીકળતો હશે? બોલો. નારદ ઉઠી અને પેલી ઝૂંપડીએ ગયા. ત્યારે પેલા બેઠેલા મજરો મજરો અવાજ આવે, નારાયણ નારાયણ કરતા ગયા. આવો નારદ મુનિ. કોથરો પોથરીને બેહાડ્યા. નારદ બોલ્યા, તો આગળ ક્યાંથી બોલ્યા? આયા તા કે આયા તા? આયા તા ગા, આટો લેને આવ્યો તો. અને કેટલા મારા પગ પકડી કેટલી આજીજી માફી માંગતો હતો. નારદ નો રૂવાડો ઊંચો થઈ ગયો. બોલે નો અને મને કહે કે મારી આજીજી મને પગ જાળીને કે મારી માફી માંગતો કે મારી ભૂલ થઈ ગઈ કે છે, મને માફ કરજો. પૈસા કે
ये घोड़ी नो गधेड़ी नो आयो तो कैसे? मारो सालो कैसा आयो तो चेतली आजी दिन करतो तो मने के नारद की घोड़ी नो गधेड़ी नो बोलो के बीजू कशु कहू था के हूं कहता था होय ना नाकाम थी आथी ने वो होय हम शू बहु मोटी दया करी ये बहु मोटू कहवाई तू इसे के होय ना नाकाम थी आथी ने करी दे कोई बहु मोटू ना कहवाई था अरे यानी दया थाय तो आथी नहीं आखू विश्व ने करी दे आखू विश्व ने करी दे नारद के आखी नहीं आखो विश्व ने अकरी जाए फिरो बोले ने पेला नो रुवाड़ो में चल विष्णु भगवान नु मन होवा छता वात मने नहीं समझी सकेलू ये पेलो हम जे एना आधारे जीवा वारो केक ना के केजे ने लेना आवे आ तो जे याना आधार नहीं जीवता ये वो है हम क्या कशो ही वहां दोने जार इच्छा थाई था पड़े कशो हूं कई भूखे मरा जार पेरो याना आधार जीवतो थे इतले कहू क्या जो मारा साला ने के મારા હારા નહીં એટલે ભગવાન કોના માટે હારો નહીં કેવો તમારો હારો નહીં આ વાત જયારે મહી પડે ને તારે થોડી મજા આવે શબ્દ શું કે મારો સારો એટલે ભગવાન કોઈનો ખોટો નહીં બધોયનો હારો તેન હારો ના કે બોન બનેવી વારા સંબંધ નહીં આઈ કોનો હારો નહીં કો તમારો હારો તમારો હારો નહીં હે ના ના અમો બેઠા બધાનો હારો નહીં હે કે ખોટો છે શબ્દ એ કે घोड़ी नो गधेड़ी नो तो कोनो नहीं है को घोड़ी नो है ता गधेड़ी नो कहीं नहीं कोनो नहीं ये को पशु पंखी जन जनावर चौरा लाख उतारना चक कोनो नहीं ये को ता तमारो है ता शु गधेड़ी नो नहीं ता गधेड़ी नो है ता शु घोड़ी नो नहीं ખરોક નહી એટલે પેલા કયું ઘોડીઓ ગધેડી મારો હારો કોનો ખોટો એક બધાનો હારો છે તો ના કે મારો હારો સોયના નાકામાંથી આથી નીકળી ગયો લુગડા સીવવાની હોય ની વાત નહી આ નાકું છે મનુષ્ય નો અવસર એ નાકું છે અને હોય એનું નાકું છે તો અહીં થઈને આથી એકલો નહીં શું આખું વિશ્વ અહીંથી ના નીકળી જાય રેવાય ના ન્યા કરતા હોય આથી ન્યા કરે મહી જે વેવાયો બેઠા છે એ વેવાય જો અહીંથી નાન્યા કરતા હોય દુશ્મન જો નાન્યા કરતા હોય હારો બનેવી ફોઈ ફુવા કાકા કાકી ઘરવાળી ઘરવાળો જો અહીંથી નાન્યા કરતા હોય તો શું આથી અમનમી ન્યા કરે તો અહીંથી આથી એકલો નહીં આખું વિશ્વ નીકળી જાય આખું વિશ્વ એટલે તમારું બધાય મય આવી ગયા આથી એકલા નહીં આથી એટલે મોટા મોટા એકલા નહીં નોના નોનાય પણ ઓમથી ન્યા કરી ગયો કે ના ન્યા કર્યો
અને જેનો જેનો અમથી નીકળ્યા એ ભગવત પદ ને પામ્યા. અને જો અનિમય કઈક ભરાઈ ગયો ઊંડે ખોંચરે ખૂણે ખોંચરે તો હેરાન કરે એવો છે. એટલે મહેતાજી એ કહ્યું, ભલી ભાગી જંજાળ સુખે થી જપીશું શ્રી ગોપાલ. છોકરો મરી ગયો, ઘરવાળી મરી ગઈ, ફલા ફાટ્યા બધું થઈ ગયું. કોઈ પૂછ્યું, મહેતાજી તમને સહેજે દુઃખ નહીં, આ બધું પતી ગયું? કે ના ના, એમાં શું દુઃખ કરવાનું છે? છોકરો મરી જતા કે તો સારું થયું. કે કેમ સારું થયું? કદાચ મોટો થઈને કદાચ ના સારું કરે તો એના કરતા સારું કોઈ નહીં, એવું કહેવાનું નહીં. પણ ક્યારે આવી દશા થાય? જ્યારે અમથી પરવાય, અહીંથી જ્યારે બધું નીકળી જાય ત્યાર આ દશા થાય. સદગુરુ અહીંથી બધું કાઢવા માંગે છે. અને જેદાર નીકળી ગયું, ચેદાર ગંગા સતીએ કહ્યું, હરખ અને શોખ ની હેડકી ન આવે પાન માય. જે થાય એ હારા માટે થાય, એની મરજી મુજબ થાય છે. બહુ ખોટું થયું એવો એવું કે નહીં, અને સારું થયું એવું ના કે, એની મરજી થી થાય છે. કે નહીં થતું? અહીં આપણી મરજી ચાલે એવી છે? ચાલે એવી હોય તો માથાના વાર દ્વારા થાય છે ને કો કારણ કારણે. જો તમારું ચાલતું હોય, પણ નહીં ચાલતું. આપણે કહીએ મારું શરીર, મારું શરીર, તો તમારું કયું મને? આપણો જ્યારે કહેવાય કે આપણું કયું મને તો આપણો, અને ના મને પછી આપણો છે. આ પેપર અમ નહીં નામ આવતો, અમાર વાળા કહે એમ નહીં રહેતા, એટલે અમે રદ બાતલ કર્યા છે. ક્યારે કરવું પડે છે? કયામ નહીં માનતા, એમને બહાર કાઢે, એમને જાહેરાતો આવે, પણ આ કયું નહીં કરતા તોય મારા બેટા સહેજે ખસેડતા. પેલા કાલ કરતા થઈ જાય. હું કોઈ બે ત્રણ દરાક અઠવાડિયું મહિનો અફસોસ થાય એટલે પાછો આવે કે મારી ભૂલ થઈ ગઈ, પછી આવું નહીં કહે તો બા હખણો થઈ જાય. પણ આવે શું? માફી માંગે તમે? જો એટલે કયું, સંતની કરુણા જો થાય આવે ફરી ના કોઠે જીવરડા. જો એની કરુણા થઈ જાય તો આ કોઠે પછી આવે પણ કરુણા થવી એ મુશ્કેલ છે. હા, સદગુરુ જ્યારે આપણા ઉપર નવાજે, રાજી થાય, ખુશી થાય, તો ખુશ ક્યારે થાય? હારા હારા ભોજન કરાવવાથી નહીં થતા, હારા હારી ભેટ આલવાથી નહીં થતા, હારા હારા હાર પહેરાવવાથી નહીં થતા. એ જે કહે એ પ્રમાણે જો તમે કરતા જાઓ, જય હો ભગવાન, તો થાય છે. હે કેમ કે હંસાભ મોરી જેવી છે જેની બાહો, કરી ઓહો તાના રૂપે રાજ થાયો, દુર્લભ એવા સંત. આપણો વેવાય આપણને તોડી નાખવા બેઠો હોય, પરિસ્થિતિ ના જોવે ને છતાંય માગે, ફેસિલિટી માગે. એક સંત આપણી પરિસ્થિતિ પ્રમાણે ચાલે. ખરું બાપુ, એક સંત આપણા પરિસ્થિતિ આપણી ધ્યાનમાં રાખીને આપણા ઉપર દયા કરે, કૃપા કરે, કરે કે ના કરે? અરે બાપુ, આ
અને તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચાલ, એ જ તમારો ખરો સદગુરુ. અને તમારી પરિસ્થિતિને ધ્યાન રાખ્યા વગર જે હેડે આ બધા સમજવા જેવા છે. મોટા મોટા મેરાવડા રાખે, તમારી પરિસ્થિતિ ના હોય તો તેલના ડબ્બામાં આવે. આવજો મેરાવડા ડબ્બો કહે, અલ નહી પરિસ્થિતિ એવા થોડા સમજવા જેવા. અને હોય તો પછી કરવા જેવું છે, તો પાછા વળી રહેવા જેવું. કેમ કે સદગુરુએ તમને આપ્યું છે, એ સદઉપયોગ કરવા માટે જ આપ્યું છે. અને ધોન રાજ્યો જે આપ્યું છે એનો સદઉપયોગ જેદાર ના થયો, જેદાર એનું પરિણામ પણ વિપરીત આવે. કેમ એક બેનનો છોકરો બહુ બીમાર હતો, બહુ બીમાર હતો. કેટલા દવાખાના ફર્યા, એનું દર્દ મટે નહીં. બધા ડોક્ટરે કહ્યું કે એનો કોઈ ઈલાજ નથી, ઘેર લઈ જઈને એની સેવા કર. ઘેર લાયા, બેન સેવા કરતી હતી, પોતાની માં પોતાના દીકરાની સેવા કરતી હતી. એક વખત એક પાડોશી બેન આવ્યા અને બેનને કહ્યું કે બોન, કશું કશું ના, ભગવાને તારા ઉપર જ આવો અન્યાય કેમ કર્યો છે? કેમ તને આવો તારા છોકરાને આવું દર્દ આપ્યું? તને જ કેમ આવું આપ્યું? ધોન રાખજો, જવાબ આપવા વાળા શું જવાબ આપે છે. બેને કહ્યું કે એમાં કશું ખોટું નથી કર્યું ઈશ્વરે. કે કેમ આટલું મોટું તને આવ્યું? તો કે હા, એને કશું ખોટું નથી કર્યું, અને મને જ કેમ આવ્યું? જો એવું તમે કહેતા હોય તો તમને કહું કે મને જ કેમ આવ્યું, કે ઈશ્વર જાણે છે ક્યાં વેઠવાની તાકાત ઓનામ છે. અને વેઠે એવા હોય એને ઈશ્વર આપે, અને જે વેઠે એવા ના હોય એને ઈશ્વર આપતા નથી. એટલે કદાચ જો આપ્યું હોય તો ઈશ્વરને ખબર છે આવા કઈ વાપરવાના, એટલે આપે. પણ છતાં જો એની જે ઈચ્છા